नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी ना कारण सर्जाय लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बाहर ऑनलाइन शिक्षण कार्य में तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। हूँ वाड़न वर्दे गया हूँ। आपने धोरण 8 में चैप्टर नंबर 1 समय संख्याओं विषय आगेना लेक्चर में अंदर प्राकृतिक संख्या, पूर्ण संख्या, पूर्णांक संख्या અને સમય સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવ્યો હતો અને સમય સંખ્યાના સંવૃત્તાના ગુણધર્મો પ્રાકૃતિક સંખ્યાની પૂર્ણ સંખ્યાની ક્રિયામાં લાગુ પડે છે કે નહીં, પૂર્ણાંક સંખ્યાની ક્રિયામાં લાગુ પડે છે કે નહીં એ આપણે જોયું હતું। હવે આપણે સમય સંખ્યાની ક્રિયામાં સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં એ વિશે અભ્યાસ કરીશું। તો જો વિદ્યાર્થી મિત્રો, समय संख्याओं माटे संवृत्तानो गुणधर्म लागू पड़े छे के नहीं, तो जो समय संख्या में सरवाळाने क्रिया करिए तो बे समय संख्याओ, कोई पण बे समय संख्याओ लईए, माइनस 3 भाग्या 8 वत्ता माइनस 5 भाग्या 7 એટલે 3/8 प्लस माइनस 5/7 बराबर। जो 7 અને 8 નો લસાઅ કેટલો થાય? 56 બરાબર। 7 નો અને 8 નો લસાઅ કેટલો થાય? 56। હવે જે 56 લસાઅ આવે એને પહેલી સંખ્યાના છેદ વડે ભાગવાના, એટલે કે 8 વડે ભાગીએ તો 56/8 કરીએ તો જવાબ કેટલો મળે? 7। હવે જે પરિણામ મળ્યું એ પરિણામને અંશ વડે ગુણવાનું, તો જે 7 મળે 7ને 3 વડે ગુણીએ તો પરિણામ કેટલો મળે? 21। હવે જે લસા 56 છે તેને બીજી સંખ્યાના છેદ વડે ભાગવાની, તો 56ને 7 વડે ભાગીએ તો કેટલા મળે? 8 બરાબર। જે પરિણામ મળ્યું એને અંશ વડે ગુણવાના, અંશમાં કેટલા છે? માઇનસ 5, એને 8 વડે ગુણીએ તો કેટલા થાય? 5 × 8 = 40 બરાબર। આ માઇનસ છે, 8 પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ માઇનસ 40, 21 − 40/56। હવે 21માંથી 40 તો બાદ ના થાય તો આપણે શું કરવું પડે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે, તો 40માંથી 21 બાદ કરીએ તો કેટલા મળે? 19। પણ મોટી સંખ્યા આગળ ચિહ્ન કયું છે? માઇનસ બરાબર। તો આપણું જે પરિણામ મળશે 40માંથી 21 બાદ કરીએ તો 19, પણ ચિહ્ન કયું આવશે? જે મોટી સંખ્યા આગળ હોય તે, તો માઇનસ 19/56 બરાબર। તો જો મિત્રો, અહીં સરવાળાની ક્રિયામાં બે સમય સંખ્યાઓનો સરવાળો કર્યો તો આપણને જે પરિણામ મળે છે એ સમય સંખ્યા અંશમાં છેદમાં દર્શાવી શકીએ છીએ। તો સંવૃત્તાનો ગુણધર્મ સમય સંખ્યામાં સરવાળાની ક્રિયામાં લાગુ પડે છે તેમ કહી શકાય। સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે સમય સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં બે સમય સંખ્યાઓની બાદબાકી કરીએ તો સમય સંખ્યા મળે છે કે નહીં ચાલો જોઈએ। તો 5/8 માઇનસ 4/5 એટલે બે સમય સંખ્યાઓની બાદબાકી બરાબર। હવે જો 8 અને 5 એનો લસા કેટલો થાય? 40। હવે જે 40 લસા આવ્યો એને પહેલી સંખ્યાના છેદ વડે ભાગવાના, એટલે કે 40ને 8 વડે ભાગવાના, 40/8 કરો તો કેટલા મળે? 5। અને 5 જે પરિણામ મળ્યું તેને અંશ વડે ગુણવાના, અંશમાં કેટલા છે? 5, તો 5 × 5 કરીએ તો કેટલા મળે છે? 25। પછી બે સંખ્યા વચ્ચેનું ચિહ્ન કયું છે? માઇનસ, તો વચ્ચે માઇનસ મૂક્યું બરાબર। હવે જે જે લસા મળી તેને બીજી સંખ્યાના છેદ વડે ભાગીએ, એટલે 40ને 5 વડે ભાગીએ, કેટલા મળે? 8। જે પરિણામ મળ્યું એ પરિણામને અંશ વડે ગુણીએ તો 8 × 4 કેટલા થાય? 32 બરાબર। અહીંયા 25 − 32/40, અહીંયા 25માંથી 32 બાદ કરી શકાતા નથી, એટલે શું કરીએ આપણે? 32માંથી 25 બાદ કરીએ, તો
तो जो मित्रों 32 માંથી 25 બાદ કરીએ તો કેટલા મળે છે -7 કારણ કે મોટી સંખ્યા આગળ ચિહ્ન કઈ છે માઇનસ નું તો આપણે ચિહ્ન કઈ મૂકવાનું માઇનસ નું બરાબર તો આપણો જવાબ કેટલો મળ્યો -7 ભાગ્યા 40 તો અહીંયા અંશ અને છેદમાં રજૂ કરી શકાય છે બરાબર જે જવાબ મળે છે એ સમય છે માટે સંવૃતતાનો ગુણધર્મ સમય સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં લાગુ પડે છે તેમ કહી શકાય અથવા તો બાદબાકીની ક્રિયામાં સમય સંખ્યાનો ગુણધર્મ સંવૃત છે તેમ કહી શકાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકારની અંદર જોઈએ બે સમય સંખ્યાનો ગુણાકાર કરી જોઈએ જો ગુણાકાર સમય સંખ્યા મળે છે કે નહીં જો મળતો હોય તો ગુણધર્મ લાગુ પડે છે અને જો ના મળતો હોય તો ગુણધર્મ લાગુ પડતો નથી બરાબર હવે જો આ મિત્રો બે સમય સંખ્યાઓ લઈ -2 ના છેદમાં 7 -4 ના છેદમાં 5 હવે જો -2 ના છેદમાં 7 -4 ના છેદમાં 5 ગુણાકારની અંદર નિયમ છે અંશનો અંશ જોડે ગુણાકાર છેદનો છેદ જોડે ગુણાકાર 2 એ માઇનસ છે 4 એ પ્લસ છે 4 2 4 2 8 2 માઇનસ હોવાથી અને 4 પ્લસ હોવાથી માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ બરાબર 7 ગુણ્યા 5 35 એટલે આપણું પરિણામ કેટલું મળ્યું -8 ના છેદમાં 35 તો અહીંયા જવાબ મિત્રો -8 ના છેદમાં 35 એ કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય તો સમય સંખ્યામાં ગુણાકારની ક્રિયામાં સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડે છે તેમ કહી શકાય અથવા તો ગુણાકારની ક્રિયા સમય સંખ્યામાં સંવૃત છે તેમ કહી શકાય સમજાયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાગાકારની અંદર બે સમય સંખ્યાનો ભાગાકાર કરી જોઈએ તો પરિણામ કેવું મળે છે એ જોઈએ જો પરિણામ સમય સંખ્યા મળતી હોય તો લાગુ પડે છે તેમ કહી શકાય પણ જો પરિણામ સમય સંખ્યા ના મળતું હોય તો ગુણધર્મ લાગુ પડતો નથી તેમ કહી શકાય હવે જો વિદ્યાર્થી મિત્રો બે સમય સંખ્યા લઈએ -5 ના છેદમાં 3 ભાગ્યા 2 ના છેદમાં 5 આ બે સમય સંખ્યાઓ લીધી અને બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો જો મિત્રો અહીંયા ભાગાકાર હોય તો ભાગાકારનો આપણે ગુણાકારની અંદર ફેરવીએ તો શું થાય જે બીજી સંખ્યા છે તેનો વ્યસ્ત થઈ જાય તો 2/5 નો વ્યસ્ત શું થાય 5/2 તો -5 ના છેદમાં 3 ગુણ્યા આપણે ગુણાકારમાં ફેરવીએ તો જે સંખ્યા આપેલી છે તેનો વ્યસ્ત થઈ જાય તો 2/5 નો વ્યસ્ત શું થાય 5/2 હવે જો મિત્રો -5/3 ગુણ્યા 5/2 હવે આ બે સંખ્યા વચ્ચેનો સંબંધ શાનો છે ગુણાકારનો તો ગુણાકારનો સંબંધ હોય તો અંશનો અંશ જોડે ગુણાકાર છેદનો છેદ જોડે ગુણાકાર બરાબર અહીંયા જો મિત્રો 5/5 જોડે ગુણાકાર કરીએ આ -5 છે અને આ +5 છે તો -5 × +5 5×5 = 25 -+ 3×2 = 6 -25 ના છેદમાં 6 અહીંયા જવાબ કેવો મળે છે સમય સંખ્યા બરાબર તો સંવૃતતાનો ગુણધર્મ ભાગાકારની ક્રિયામાં સંવૃત છે તેમ કહી શકાય બરાબર હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અપવાદ રૂપે જો a/0 એટલે કે જો કોઈ સંખ્યાના છેદમાં 0 આપેલા હોય અહીંયા આપણે નિયમ જ છે કે છેદમાં આપેલી સંખ્યા કોઈ દિવસ 0 ના હોય 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય બરાબર પણ જો કોઈ સંખ્યાના છેદમાં 0 આપેલા હોય તો સંવૃતતાનો ગુણધર્મ લાગુ પડતો નથી જો 0 ના આપેલા હોય તો સમય સંખ્યામાં ભાગાકારની ક્રિયા સંવૃત છે તેમ કહી શકાય ચાલો વિદ્યાર્થી મિત્રો સમજી ગયા ને હવે સંવૃતતાનો ગુણધર્મ પૂર્ણ થાય છે સંવૃતતાની ગુણધર્મની અંદર પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યાઓની ક્રિયામાં લાગુ પડે છે કે નહીં એ વિશે મેં તમને સમજૂતી આપી છે બરાબર હવે આપણે સમય સંખ્યાની અંદર બીજો ગુણધર્મ જોઈએ તો બીજો ગુણધર્મ કયો છે
तो जो मित्रों बीजो गुणधर्म है क्रम नो गुणधर्म बराबर। हवे क्रम नो गुणधर्म एटले शू तो अहीं आपणे जोईने ज खबर पड़ी जाए क्रम बदलवानो। तो अहीं आपणे कोई पण संख्यानो क्रम बदलीए तो परिणाम एक सरखुं ज मळे तो गुणधर्म लागू पड़े छे तेम कहे शकाय। पण जो परिणाम अलग अलग मळतुं होय तो गुणधर्म लागू पड़तो नथी तेम कहे शकाय। तो चलो विद्यार्थी मित्रों हवे आपणे सौ प्रथम पूर्ण संख्याओनी माटेनी क्रियाओ सरवाळो बादबाकी गुणाकार अने भागाकार दरेकनी अंदर लागू पड़े छे के नहीं ए विषे आपणे जोईए। तो जो मित्रों सौ प्रथम सरवाळानी अंदर जोईए तो सरवाळानी अंदर बे पूर्ण संख्याओ लईए बे पूर्ण संख्याओ तमे कोई पण लई शको। હવે જો મિત્રો આયો મે 2 3 એક 2 અને 3 લીધી છે અને એનો સરવાળો કરેલો છે 2 3 કરીએ અથવા તો 3 2 કરીએ આયો ક્રમ બદલેલો છે 2 ના સ્થાને 3 લીધા 3 ના સ્થાને 2 લીધા 2 3 કરીએ જવાબ કેટલો મળે છે 5 આયો 3 2 કરીએ જવાબ કેટલો મળે છે 5 આયો પરિણામ કેવું મળે છે સમાન। આયો જો ક્રમ બદલવા છતો परिणाम समान मळतुं होय तो क्रमनो गुणधर्म पूर्ण संख्यामां लागू पड़े छे तेम कही शकाय अथवा तो क्रमनो गुणधर्मनो सरवाळानी क्रियामां पूर्ण संख्यामां पालन थाय छे तेम कही शकाय। समजाणे विद्यार्थी मित्रो हवे आपणे बीजी क्रिया एटले के बादबाकीनी अंदर जोईए। बादबाकीनी अंदर बे पूर्ण संख्याओ कोई पण लेवानी छे अने ए बे पूर्ण संख्याओ लीधी होय એની એક સંખ્યાનો ક્રમ બદલવાનો છે। અહીંયા હું એની એક સંખ્યા લઉં છું 2 - 3 અહીંયા 2 - 3 કરીએ તો જવાબ કેટલો મળે છે -1 અહીંયા બીજી એક સંખ્યા લીધી ફક્ત ક્રમ બદલ્યો અહીંયા જે 3 પાછળ હતા એ આગળ લાવ્યા 3 ના સ્થાને 2 લખ્યા 2 ના સ્થાને 3 લખ્યા બરાબર। અહીંયા 3 - 2 કરીએ પરિણામ કેટલું મળે છે 1 અહીંયા જો परिणाम બંનેની અંદર સમાન મળતું નથી બંનેની અંદર એક એક તો મળે છે પણ એક કેવો મળે છે માઈનસ અને આ એક પ્લસ મળે છે એટલે પરિણામમાં શું થાય છે પરિણામ બદલાય છે। તો અહીંયા ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં પાલન થતું નથી અથવા તો લાગુ પડતો નથી તેમ કહી શકાય। સમજ્યા વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત જોઈ લેજો જો પૂર્ણ સંખ્યામાં બે સંખ્યાઓ બે પૂર્ણ સંખ્યાઓ કોઈ પણ લઈએ તો એ બે સંખ્યાઓ વારાફરતી ક્રમ બદલી જોવાનો અહીંયા 2 - 3 કર્યા અહીંયા 3 - 2 કરાય તો 2 - 3 કરીએ કેટલા થાય છે -1 અને 3 - 2 કરીએ કેટલા મળે છે 1 અહીંયા પરિણામ અલગ અલગ મળે છે તેથી ક્રમના ગુણધર્મનું બાદ પૂર્ણ સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં પાલન થતું નથી તેમ કહી શકાય કારણ કે પરિણામ બદલાય છે બરાબર। હવે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળની ક્રિયા એટલે ગુણાકારની અંદર જોઈએ તો ગુણાકારની અંદર બે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ લઈએ આપણે તો એ ગુણાકારમાં બે પૂર્ણ સંખ્યાઓ તમે પોતાની ઈચ્છા મુજબની લઈ શકો પણ પૂર્ણ જ હોવી જોઈએ સમજ્યા। તો અહીંયા જો બે પૂર્ણ સંખ્યાઓ આપણે એની એક સંખ્યા લઈએ છીએ તો 2 - 3 કરીએ તો કેટલા મળે છે 6 અહીંયા 3 - 2 કરીએ ક્રમ બદલીએ છીએ તો 3 - 2 કરીએ છીએ પરિણામ કેટલું મળે છે 6 જો અહીંયા તમે 0 લઈ શકો 0 - 3 કરો પરિણામ કેટલું મળે 0 અહીંયા 3 - 0 કરો પરિણામ કેટલું મળે 0 તો પરિણામ કેવું મળે છે બંનેની અંદર સમાન મળે છે। જો પરિણામ સમાન મળતું હોય તો ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યામાં ગુણાકારની ક્રિયામાં લાગુ પડે છે અથવા તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તેમ કહી શકાય। સમજ્યા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની ક્રિયા ભાગાકારમાં જોઈએ તો ભાગાકારની અંદર જોઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર કરીએ આપણે અહીંયા એની એક સંખ્યા લઈએ છીએ જેથી સરળતાથી સમજૂતી મળી જાય 2 - 3 કરીએ અને એ એનો જ ક્રમ ઉલટાવી નાખીએ 3 - 2 કરીએ બરાબર અને 2 - 3 કર્યા પરિણામ કેટલું મળે છે 0.666
અહીંયા 3 ભાગ્યા 2 કરે પરિણામ કેટલું મળે છે 1.5 બરાબર તો અહીંયા જો પરિણામમાં કેવું થાય છે પરિવર્તન થાય છે અહીંયા પરિણામ અલગ અલગ મળે છે તો અહીંયા તમે કહી શકો કે ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યામાં ભાગાકારની ક્રિયામાં લાગુ પડતો નથી અથવા ક્રમના ગુણધર્મનો પૂર્ણ સંખ્યામાં ભાગાકારની ક્રિયામાં પાલન થતું નથી સમજ્યા વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે ક્રમનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાની અંદર પૂર્ણાંક સંખ્યાની ક્રિયામાં પાલન થાય છે કે નહીં એના વિશેનો આપણે ખ્યાલ મેળવીશું તો એક વખત તમે આ બ્લેકબોર્ડ ઉપર નજર કરી લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પૂર્ણ સંખ્યા વિશે તો જોડો ક્રમનો ગુણધર્મ હવે પૂર્ણાંક સંખ્યાની અંદર ક્રમના ગુણધર્મ વિશે જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાની અંદર સરવાળાની ક્રિયા જો બે પૂર્ણાંક સંખ્યાઓ લેવામાં આવે ત્રણ પૂર્ણાંકનો તો મિત્રો ઋણ પૂર્ણાંક લો ધન પૂર્ણાંક લો બરાબર હવે તમે પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ લઈ શકો સરવાળાની ક્રિયાની અંદર બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ પણ ધ્યાન શું રાખવાનું છે ક્રમ બદલવાનું કારણ કે આપણે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ જોવાનું છે તો આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ કઈ કઈ -3+2 આનું પૂર્ણાંક છે ધન પૂર્ણાંક અહીંયા એ જ સંખ્યાનો ક્રમ બદલ્યો અહીંયા બે ધન પૂર્ણાંક હતો એ આપણે જે પાછળ હતું એ આગળ લાયા જે ત્રણના સ્થાને ત્રણના સ્થાને હતા એ બેના સ્થાને લખ્યા બેના સ્થાને હતા એ ત્રણના સ્થાને લખ્યા બરાબર તો -3+2 બરાબર જવાબ કેટલો આવે -1 કારણ કે મોટી સંખ્યા કેવી છે માઇનસ તો -3+2 બરાબર -1 અને અહીંયા 2+-3 બરાબર તો અહીંયા ધન સંખ્યા એટલે કે મોટી સંખ્યા માઇનસ છે અને નાની સંખ્યા ધન છે બરાબર તો મોટી સંખ્યા એટલે કે -3+2 બરાબર કેટલા થાય છે -1 તો અહીંયા બંને બાજુ પરિણામ કેવું મળે છે ક્રમ બદલ્યો પણ પરિણામ કેવું મળ્યું સમાન તો અહીંયા આપણે કહી શકીએ કે ક્રમના ગુણધર્મનું પૂર્ણાંક સંખ્યામાં સરવાળાની ક્રિયામાં પાલન થાય છે અથવા તો પૂર્ણાંક સંખ્યામાં ક્રમનો ગુણધર્મ સરવાળાની ક્રિયામાં લાગુ પડે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બાદબાકીની ક્રિયાની અંદર જોઈએ બાદબાકીની ક્રિયામાં બે પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ લઈ શકો અહીંયા -3 એ મેં ઋણ પૂર્ણાંક લીધું છે બે એ ધન પૂર્ણાંક લીધું છે વચ્ચે જે માઇનસનું ચિહ્ન છે એ તો બાદબાકીનું છે બરાબર -3-2 તો એ -3 અને -2 બંને માઇનસ છે તો -3 અને -2 કેટલા થાય -5 અહીંયા ક્રમ બદલી નાખ્યું જે -3ના સ્થાને 2 લાવે અને 2ના સ્થાને -3 લઈ ગયા આ જે ચિહ્ન હતું એ તો શું હતું -1 તો 2-3 અહીંયા જોવો મિત્રો 2-3 આ બંને વચ્ચેનો સંબંધ સારો છે ગુણાકારનો તો -3 થાય તો 2+3 બરાબર કેટલા થાય 5 તો અહીંયા જોવા મિત્રો બાદબાકીની ક્રિયાની અંદર ક્રમ બદલ્યો પરિણામ શું થયું પરિણામમાં પરિવર્તન થયું પરિણામ અલગ આવ્યું તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ બાદબાકીની ક્રિયામાં લાગુ પડતો નથી તેમ કહી શકાય અથવા તો પાલન થતું નથી તેમ કહી શકાય હવે મિત્રો આગળ ગુણાકારની ક્રિયાની અંદર બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર જોઈએ તો જુઓ મિત્રો ગુણાકારની ક્રિયામાં -2×3 કરીએ બરાબર આ ઋણ પૂર્ણાંક છે આ ધન પૂર્ણાંક છે -2×3 કરીએ કેટલો છે પરિણામ આવ્યું -6 અહીંયા ક્રમ બદલ્યો -2ના સ્થાને 3 લાવ્યા 3ના સ્થાને -2 લઈ ગયા તો 3×-2 કેટલા થયા -6 તો અહીંયા બંને બાજુ પરિણામ કેવું મળ્યું
સમાન મળ્યું તો બંને બાજુ જો પરિણામ સમાન મળતું હોય તો પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ ગુણાકારની અંદર લાગુ પડે છે તેમ કહી શકાય અથવા તો પાલન થાય છે તેમ કહી શકાય। હવે ભાગાકારની અંદર જોઈએ તો ભાગાકારની અંદર બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ લઈએ, 5/3 કરીએ તો એનો ક્રમ ઉલટાઈ રાખીએ, 3/5 કરીએ, 5/3 કરીએ પરિણામ કેટલું મળે છે 1.66, અને 3/5 કરીએ પરિણામ કેટલું મળ્યું 0.6। પરિણામ કેવું મળે છે? પરિણામ અલગ અલગ મળે છે, માટે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ ભાગાકારની ક્રિયામાં લાગુ પડતો નથી અથવા તો પાલન થતું નથી તેમ કહી શકાય। તો સમજાયા વિદ્યાર્થી મિત્રો? અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ માત્ર સરવાળાની ક્રિયામાં અને ગુણાકારની ક્રિયામાં લાગુ પડે છે, બાદબાકીની ક્રિયામાં અને ભાગાકારની ક્રિયામાં લાગુ પડતો નથી। તો મિત્રો હવે સમય સંખ્યાની અંદર ક્રમનો ગુણધર્મ સરવાળાની ક્રિયામાં, બાદબાકીની ક્રિયામાં, ગુણાકારની ક્રિયામાં અને ભાગાકારની ક્રિયામાં લાગુ પડે છે કે નહીં ચાલો જોઈએ। તો જોવા મિત્રો, સરવાળાની ક્રિયામાં બે કોઈ પણ સમય સંખ્યાઓ લઈએ, અહીંયા -2/3 +5/7, પછી એનો ક્રમ બદલે જો -2/3 હતા એના સ્થાને કયા લાવ્યા 5/7, અને 5/7 ના સ્થાને -2/3 લઈ ગયા, બરાબર। વચ્ચે પ્લસ નું ચિહ્ન મૂકીએ તો +-2 થાય, એટલે મેં સીધું લખી દીધું કે 5/7 -2/3 બરાબર। જો હવે 3 નો 7 નો લસા કેટલો થાય 21, જે લસા એમ પહેલી સંખ્યાના છેદ વડે ભાગો તો 21 ના 3 વડે ભાગો કેટલા મળે 7, અને 7 ને 2 વડે ગુણો તો 7 2 14 બરાબર, 2 માઇનસ છે એટલે -14, સમજો। હવે અહીંયા જો 7 નું 3 નું લસા કેટલો થયું 21, હવે જે 21 લસા પહેલી સંખ્યાના છેદ વડે ભાગીએ 21/7 કરીએ પરિણામ કેટલું મળ્યું 3, હવે જે પરિણામ મળ્યું એનું અંશ વડે ગુણીએ પરિણામ કેટલું મળ્યું 15, હવે વચ્ચે ચિહ્ન કયું છે માઇનસનું, તો જે છે લસા મળ્યું એમ બીજી સંખ્યાના છેદ વડે ભાગીએ એટલે કે 21 ને 3 વડે ભાગીએ તો કેટલા મળે 7, જે પરિણામ મળ્યું એને અંશ વડે ગુણીએ તો 7 ને 2 વડે ગુણીએ તો કેટલા મળ્યા 14। અહીંયા જો -14 + 15, 15 માંથી 14 બાદ કરીએ કેટલા વધે 1/21 બરાબર, 15 માંથી 14 બાદ કરીએ કેટલા વધે 1/21। અહીંયા પરિણામ કેવું મળ્યું? બંને બાજુ સમાન છે, તેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ સરવાળાની ક્રિયામાં લાગુ પડે છે અથવા તો પાલન થાય છે। ચલો મિત્રો હવે બાદબાકીની ક્રિયાની અંદર જોઈ લઈએ કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં। તો બાદબાકીની ક્રિયાની અંદર કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈએ, 2/3 - 5/4 એની બાદબાકી કરવાની છે, 2/3 અને 5/4 એની બાદબાકી કરીએ તો અહીંયા ક્રમ બદલીએ 5/4 - 2/3, 2/3 ના સ્થાને 5/4 લખ્યા બરાબર। હવે જોવા મિત્રો અહીંયા 3 નો 4 નો લસા કેટલો થાય 12, હવે જે 12 મળ્યા એને પહેલી સંખ્યાના છેદ વડે ભાગો, 12 ને 3 વડે ભાગો કેટલા મળે 4, જે પરિણામ મળ્યું એના અંશ વડે ગુણો 4 2 8 બરાબર। હવે જે લસા મળ્યો ચિહ્ન વચ્ચે માઇનસનું, જે લસા મળ્યો એને બીજી સંખ્યાના છેદ વડે ભાગીએ, 12 ને 4 વડે ભાગીએ કેટલા મળે 3, અને જે 3 મળ્યા એને અંશ વડે ગુણીએ 3 5 15 બરાબર। સેમ એ જ પ્રક્રિયા આ બાજુ કરવાની, 4 અને 3 નો લસા કેટલો થાય 12, જે 12 મળે એમ બીજી સંખ્યા પહેલી સંખ્યાના છેદ વડે ભાગીએ, 12/4 કરીએ કેટલા મળે 3, જે 3 મળે એના અંશ વડે ગુણીએ 3 5 15, પછી ચિહ્ન કયું આવે માઇનસનું, જે 12 જે લસા છે એમ બીજી સંખ્યાના છેદ વડે ભાગીએ, 12/3 કરીએ કેટલા મળે
चार जे चार मरे अंश वडे गुणिया तो चार दू आठ बराबर पंदर माइनस आठ आठ माइनस पंदर लसा बने अंदर से आठ माइनस पंदर करिए के माइनस सात वाग्या पांच अँ पंदर वाग्या सॉरी पंदर माइनस आठ करिए तो के मे सात वाग्या पांच तो अँ परिणाम केव मू परिणाम अलग अलग बराबर माइनस सात वाग्या बार प्लस सात वाग्या बार थाय छे बराबर तो अँ परिणाम अलग अलग थाय तेथी सम्मेय संख्याओं माटे क्रमनो गुणधर्म बादबाकीनी क्रियामां लागू पड़तो नथी अथवा तो पालन थतुं नथी एम कही शकाय। हवे मित्रों गुणाकारनी अंदर जोईए ગુણાકારની અંદર બે કોઈ પણ બે સમમિત સંખ્યાઓ લઈએ બે સમમિત સંખ્યાઓ કઈ છે તો આપણે ખબર જ છે કે જે આંક સાથે છેદમાં રજૂ કરી શકાય એવું કોઈ પણ અપૂર્ણાંક એને સમમિત સંખ્યા કહી શકાય તો માઇનસ બે ભાગ્યા ચાર કરીએ ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ કરીએ હવે આનો ક્રમ ઉલટાઈ નાખીએ ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા માઇનસ બે ભાગ્યા ચાર ક્રમ વારા પરથી બદલવાનો અહીંયા પ્રથમ ક્રમના સ્થાને બીજી સંખ્યા બીજા ક્રમના સ્થાને પ્રથમ સંખ્યા બરાબર અહીં માઇનસ બે ભાગ્યા ચાર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ કરીએ બરાબર ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા માઇનસ બે ભાગ્યા ચાર હવે અંશનો અંશ જોડે ગુણાકાર છેદનો છેદ જોડે ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ પ્લસ માઇનસ 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 છ ચાર ગુણ્યા પાંચ વીસ માઇનસ છ ભાગ્યા વીસ એ જ પ્રમાણે આ બાજુ ત્રણ દુ છ પ્લસ માઇનસ 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 છ ભાગ્યા પાંચ વીસ અહીંયા જો ગુણાકારની અંદર પરિણામ કેવું મળે છે સમાન તો આપણે કહી શકીએ કે સમમિત સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ ગુણાકારની ક્રિયામાં લાગુ પડે છે તેમ કહી શકાય અથવા તો પાલન થાય છે તેમ કહી શકાય ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળની એક ક્રિયા ભાગાકારની અંદર આપણે જોઈ લઈએ તો મિત્રો ભાગાકારની ક્રિયામાં બે કોઈ પણ બે સમમિત સંખ્યાઓ લઈએ માઇનસ ત્રણ ભાગ્યા ચાર તો જો મિત્રો માઇનસ ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બે ભાગ્યા પાંચ અહીંયા જે ભાગાકારની ક્રિયા છે એને આપણે ગુણાકારની અંદર ફેરવવું હોય તો શું કરવું પડે જે આપેલી સંખ્યા છે એનો વ્યસ્ત કરવો પડે માઇનસ ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા અહીં પાંચ ભાગ્યા બે હતા એનો વ્યસ્ત કરીએ તો શું થાય બે ભાગ્યા પાંચ બરાબર પાંચ ભાગ્યા બે જે ભાગાકાર હતો એનું ગુણાકારમાં ફેર્યું જે માઇનસ ત્રણ ભાગ્યા ચાર હતા જે અંશ હતો એ છેદમાં ગયો અને જે છેદ હતો એ અંશમાં આવ્યો તો ચાર ભાગ્યા માઇનસ ત્રણ તો અહીંયા ત્રણ દુ છ માઇનસ પ્લસ માઇનસ માઇનસ છ છેદમાં ચાર પંચા વીસ બરાબર અહીંયા પાંચ છ વીસ છેદમાં બે ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ છ અહીંયા જોવો મિત્રો પરિણામ કેવું થાય છે માઇનસ છ ના છેદમાં વીસ અને માઇનસ વીસના છેદમાં માઇનસ છ બરાબર અહીંયા પરિણામ બદલાય છે બરાબર આ માઇનસનું ચિહ્ન છેદમાં છે તમે અંશમાં લખી શકો માઇનસ વીસના છેદમાં છ તો અહીંયા જો અંશ અને છેદમાં ફેરફાર થાય છે તો આપણે કહી શકીએ પરિણામ અલગ અલગ મળે છે તેથી સમમિત સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ ભાગાકારની અંદર લાગુ પડતો નથી અથવા તો પાલન થતું નથી એમ કહી શકાય તો સમજાને વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમમિત સંખ્યાની અંદર જોયું હવે આગળ જૂથના ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો એકવાર બ્લેકબોર્ડ પર નજર કરી લેજો બરાબર હવે નેક્સ્ટ વિડીયોની અંદર જૂથનો ગુણધર્મ તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ વિરોધી સંખ્યા વ્યસ્ત સંખ્યા વિશે આપણે પરિચય મેળવીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો